સૌથી ખરાબ પરિસ્થિતિઓ શત્રુ સાથે નથી થતી હોતી પરંતુ આપણા કહેવાતા સ્નેહીજનો સાથે થાય છે પ્રેમ એટલે તમે એક અન્ય જીવને કેળવવા તૈયાર છો કોઈ પણ અભિપ્રાય બાંધ્યા વગર તે કેળવણીનો સંબંધ હોવો જોઈએ કોઈ પણ અભિપ્રાય રાખ્યા વિના આ તમારા સ્નેહીજનો નથી પરંતુ તમારા વધારાના અંગો છે તમે બે પગ ઉપર ઊભા રહેવા માટે સક્ષમ નથી તેથી તમને ચાર આઠ કે બાર ખબર નહીં કેટલા પગની જરૂર છે આ તમારા વધારાના અંગ છે અને જ્યારે અંગો તાલમેલ વગર ચાલે છે તેઓ ગૂંચવાઈ જાય છે તમે જાણો છો એક જ ઘરમાં ચાર પાંચ મગજ હોય છે ચાર પાંચ પ્રભાવશાળી કેન્દ્રો હોય છે અને તેઓનું યોગ્ય તાલમેલ થઈ શકે તે માટે અમુક વસ્તુઓ કરવી પડતી હોય છે તે કરવાનો એક માર્ગ એ છે કે ખૂબ જ ઊંચા સ્તરની સંયુક્તતા ભાવનાત્મક નહીં ભાવનાત્મક સંયુક્તતા નિર્ભરતા લાવે છે ભાવના એવી વસ્તુ છે જે માણવી જોઈએ તે જીવનનો એક રસ છે તમારે તમારી લાગણીઓને કામે ન લગાડવી જોઈએ તેમને કામે ન લગાડવી જોઈએ તમે તમારા વિચારોને કામે લગાડો શરીરને કામે લગાડો પરંતુ લાગણીઓને કામે ન લગાડો જ્યારે જ્યારે પણ તમે પોતાની માટે તમારી લાગણીઓને કામે લગાડો છો ત્યારે પરિસ્થિતિ ખૂબ ખરાબ વળાંક લે છે હા કે ના હા કે ના શરૂઆતમાં હું તને પ્રેમ કરું છું એ કામ કરે છે પરંતુ થોડા સમય બાદ લાગણીઓથી તમે તમારું કામ કરાવો છો જેટલો વધારે પ્રયાસ તમે કરશો તેને કાર્યરત કરવાનો એટલું જ ખરાબ તમારું જીવન બનતું રહેશે કારણ કે ભાવનાઓ કામ કરાવવા માટે નથી ભાવનાઓ માત્ર તમારા જીવનને સુખદ બનાવવા માટે છે તમારા વિચાર અને શરીર કાર્યરત હોવા જોઈએ પરંતુ ભાવનાઓ બસ હોય છે એ માથામાં નાખેલા એક ફૂલ સમાન હોય છે આજકાલ લોકો નથી નાખતા ઓકે તમે આ ફૂલોને કામે નહીં લગાડી શકો કદાચ માઇક્રોફોન કામે લાગે કંઈક બીજું કામે લાગે પરંતુ ફૂલોએ કામે લાગવાની જરૂર નથી તેઓ ફક્ત છે લાગણીઓ પણ એ જ રીતે માત્ર છે સુખદ અને અદભુત તમે જો તેને કામે લગાવવાનો પ્રયત્ન કરશો અને તેનો કસ કાઢવાનો પ્રયત્ન કરશો તમારી આસપાસના જીવનમાં લાગણીઓ દ્વારા તો તે કદરૂપું બની જશે તમારી પાસે જો કાર્યરત મગજ ન હોય અને તમે વિચાર કરવાને કાબેલ ન હો ત્યારે કંઈક કાર્યરત કરવા માટે તમે લાગણીનો ઉપયોગ કરો છો અને ક્યારેક તે કામ પણ કરે છે તે ખૂબ મોટી સમસ્યા છે શરૂઆતમાં તે કામ કરશે અને પછી તમે આગળ ધપાવવાનો પ્રયત્ન કરો છો પછી તમારું જીવન એટલો ખરાબ વળાંક લેશે એટલું બધું ખરાબ રીતે એવા લોકો વચ્ચે જેઓ એકબીજાની કાળજી રાખવી જોઈએ સૌથી ખરાબ પરિસ્થિતિઓ શત્રુઓ વચ્ચે નથી થતી હોતી પરંતુ કહેવાતા પ્રિયજનો વચ્ચે બને છે તમે સમજશો શું ખૂબ કઠોર બની રહ્યો છું ના હા કે ના તો લોકોનો અભિપ્રાય હોય છે જો તમે કોઈને પ્રેમ કરતા હો તો અભિપ્રાય ન હોવો જોઈએ પ્રેમનો મતલબ જ એ છે પ્રેમ એટલે કે તમે બીજું એક જીવન કેળવવા તૈયાર છો કોઈ પણ અભિપ્રાય બાંધ્યા વગર પ્રેમનો અર્થ જ એ છે અમે સ્નેહીજન છીએ અને અમને એકબીજા માટે ખૂબ અભિપ્રાયો છે ના તેનો અર્થ છે તમે જીવન નિશ્ચિત કરવા માગો છો અભિપ્રાય રાખીને તમે કોઈ વ્યક્તિને નિશ્ચિત રૂપે નિયંત્રણમાં રાખવા માગો છો અને પ્રેમ એટલે વ્યક્તિને નવી શક્યતાઓ માટે કેળવવાનો પ્રયાસ કરવો આ બંને બાબતો એકસાથે ક્યારેય નહીં ચાલે કોઈ પણ પ્રકારે તેઓ એકસાથે ન હોઈ શકે તમે ક્ષણિક અભિપ્રાય બાંધી શકો છો તેને કેળવવા માટે તમે ઘરે જ્યારે બાળકોનો ઉછેર કરો છો ત્યારે કેટલાક અભિપ્રાય બાંધી શકો છો કે તે હાલમાં શું કરી રહ્યું છે તેમનામાં નવી શક્યતા લાવવા માટે તેમની માટે અભિપ્રાય બાંધવાની જરૂર નથી જે ક્ષણે તમે તેમના વિશે અભિપ્રાય બાંધો છો ત્યારે બાળકમાં નવી શક્યતા કેળવવામાં તમને રસ જ નથી તમે માત્ર તમારા અભિપ્રાયોના કોચલામાં તેને બાંધવા માગો છો અને પછી તમે નિરાશ થશો જ્યારે તમારા અભિપ્રાય પ્રમાણે તે કામ નહીં કરે ના આ રીતે તે કામ નથી કરતું તમે જો ગાઢ સંબંધમાં જીવવા માગતા હો તો તે સંબંધ કેળવણીનો હોવો જોઈએ નહીં કે અભિપ્રાયોનો એ રીતે તે કાર્ય નથી કરતું મૂળભૂત પ્રક્રિયા જ ખોટી હોય તો તે તે કેવી રીતે કામ કરશે આકસ્મિક રીતે કારણ કે તે એક નવી પરિસ્થિતિ છે કારણ કે હનીમૂન ટાઈમ છે થોડા સમય માટે તે કામ કરશે પરંતુ પછી કામ નહીં કરે તો ખરેખર જો તે એક પ્રેમભર્યો સંબંધ હોય ત્યારે અભિપ્રાયો ન હોવા જોઈએ માત્ર કેળવણી હોવી જોઈએ